અરે ક્રમ એટલે શું? એ ઇફેક્ટ ને કોઝ કે છે. શું કે છે? ઇફેક્ટ ને કોઝ કે છે. આપડે કોઝ ને કોઝ કહીએ છીએ, ઇફેક્ટ ને ફેક કહીએ છીએ. એ ઇફેક્ટ ને કોઝ કે છે. એટલે ત્યાં તો બધું ચોખ્ખું જ હોય છે, ચાલે જ નહીં, ગાળ ઉતારે નહીં. તમને છૂટી જઈશું એવું ખાતરી થઈ ગઈ 100%? ની ખાતરી થઈ ગઈ દાદા, પણ ઉતાવળ નથી હવે. હા, ઉતાવળ છે ને મારી જોઈએ. ક્રમિક માર્ગ વાળા આત્મા અકર્તા છે એવું જોઈએ તો નુકસાન છે. એમ કેમ દાદા? એમ કેમ? એમ કેમ? કેમ ક્રમિક માર્ગ વાળા આત્મા અકર્તા કેમ સમજે તો નુકસાન થાય એમ કેમ? આત્મા થઈને બોલે તો અકર્તા કહેવાય. ક્રાંતિ માં અકર્તા આત્મા ને કહેવાય. ગુણ છે. શું છે? તમે જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી કરતા માનો. નિશ્ચય માં આવ્યા હોય તો અકર્તા કહો. શું કહ્યું? તમે વ્યવહાર માં છો ને. આ લોકો કલિંગ માર્ગ માં લોકો બધા જ્યાં સુધી વ્યવહાર માં છે, વ્યવહાર માં સંકેત થયું નથી ત્યાં સુધી આત્મા કરતા કરતા. વ્યવહાર માં છો માટે વ્યવહાર થી કરતા છે. નિશ્ચય માં છો તો નિશ્ચય થી અકર્તા છે. એટલું વાત સમજવી પડે. સમજ્યા વગર બધું ખોટું થાય. ભગવાન એ કહ્યું વ્યવહાર થી કરતા છે. જ્યાં સુધી તને આ ભ્રાંતિ છે ત્યાં સુધી તું કરતા છે. ખરી રીતે કરતા છે. ખરી રીતે કરતા કોણ? શક્તિ ઉદ્ભવ કોણ કરતા? સમજે દાદા, બધા થોડી મહેનત કરવી પડે. હે, થોડી મહેનત કરવી પડે પણ સમજે આસ્તે આસ્તે. થોડી મહેનત કરવી પડે પણ પછી આસ્તે આસ્તે સમજે. સમજે ખરા. એ સમજે તો એ નથી વળે. એવું જ્ઞાની સિવાય કશું વળે એવું નથી. ખેંચાય ને જ્ઞાની માર્ગ પ્રત્યે આવવા ખેંચાય. જ્ઞાની પ્રત્યે આવવા માટે ખેંચાય. મહેનત કરે. ના પણ આક્રમણ જ એમ નથી. આક્રમણ થાય તો ફરી કાઢે. આક્રમણ ના થાય કોણ ફરી કાઢે? ભાઈ ઠંડો ફરી કોઈ ફરી કાઢે? એ આ લોકો આક્રમણ થાય છે ને એ પાછા મને કહે છે અમારે આક્રમણ થઈ છે. નામ થઈ છે દાદા. હજુ જેવી જોઈએ એવી નહીં થઈ. નહીં તો આવશે પછી આક્રમણ જ એને થઈ જાય. હા, ત્યાં આપણે એને ઠંડુ કરીએ. આ તમે આ મૂળ દ્વારા બધા ત્યાં દિન ત્યાં ઉપદેશ આપીને ઠંડા કર્યા હોય તમે શાંતિ તો ના આવે. તમે અકરાયેલા છે એને શું ઠંડુ કરી દેવું? એને વધારે અકરાય છે તો કામ કાઢી નાખશે. થોડું થોડું ઠંડુ કરીએ તો બગડી જાય બધું. આ વરસાદ એ છે તે શું છે? ખૂબ તાપ કરીને ખૂબ ગરમી કરી પછી તાપશે છે અને થોડે થોડે પડે ને તો બગડી જાય. આજે આ વાત ચાલતી હતી. આજ વાત મને કીધા રમણી કહે છે આજ વાત એ લોકો કરતા હતા. દાદા આજે વાત કરે છે પેપર આવતા હતા વાપી દીધી. આખી જિંદગી બસ જે કર્યું હોય ને તેનું સર્વૈવ આવે. એ સર્વૈવ પોણો કલાક સુધી વાંચ વાંચ કરે. શું કરે? પોણો કલાક વાંચ વાંચ કરે. હા, પછી દેહ બંધ થઈ જાય તો બે પગ માંથી થઈ જાય ચાર. ખાલી રોટલી ખાતા ખાતા તો રાડો ખાવાનો. શું આ કળિયુગ નું માધ્યમ થયું? મનુષ્ય ફરી મનુષ્ય પણ ફરી મળવું મુશ્કેલ એવું આ કળિયુગ નો કાળ. નારી સ્વામી શું કહે છે? એ જીવો બુજો 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 તમે એમ ગોયમ માં પમાય. એ જીવો બુજો બુજો મનુષ્ય પણ મળવું મહા દુર્લભ છે એમ જાણો. ચારે ગતિ વિશે ભય છે એમ જાણો. નિર્ભય પદ જ નહીં ને આ બધું. ભય 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 આખો દાડો આખો દાડો. આમ થઈ જશે કે તેમ થઈ જશે, આમ થઈ જશે કે તેમ થઈ. એટલે મારા તારા બાપો ગજવી થવા. ખોટા ભય સતાવડાવે. શું કરે? ભાઈ કોનું નામ કહેવાય? કે જે ભાઈ આપણને લાગતો હોય આપણને વાગે તારે આપણે જોવાનું કે સાચો ભાઈ વાગે નહીં. દોડધમ દોડધમ આક્રમણ કરી ના કરે. શું કરે? આક્રમણ કરી કાલ્પનિક આપડે જ્ઞાન આપીએ ને એટલે બધા ભાગી જાય. બધા ખોટા ભાઈ સતાવતા નથી. તમને ખોટા ભાઈ સતાવે છે? થોડા તેના જેવા નહીં. હજુ સતાવે છે. સત્સંગ જરા આપડે તબિયત થાય છે. સત્સંગ જરા વિશેષ રહેશે ને અસાતા ભોગવી જ પડશે. શું કહ્યું? ભોગવી જ પડશે. ભોગવે છૂટકો માટે દાદા નું નામ લો ગઈ બસ. તમે સારું જાણો છો. હું જાઉં ત્યારે એ જ વાત કરું. તમારે જાવશો તેથી જ એમને શાંતિ. કઈ આધાર છે? આધાર દરેક ને પોતપોતાના અમુક જ માણસ આવે ત્યારે શાંતિ સારું રહે. અને એ જાય તો શાંતિ. દાદા એક દિવસ કે આવે એની બીક નથી લાગતી પણ કે હું આમ ભૂલી જાઉં છું, લક્ષ ચૂકી જવાય છે. ના એ બધું એવું છે ને આ વેદની છોડે નહીં ને. અસાતા વેદની માસ ને ઓહો એ સહન થાય નહીં. એ તો આ જ્ઞાન ને લીધે સહન કરે છે. એ તો બીજા કર્મ બંધાય રડી રડી ને કાઢે દાદા. હાજો હતો તો આવ્યો તો પછી ભગવાન એ હાજો ના હોય તો એની જ રક્ષા કરે. શું કહ્યું? ખબર ને? એટલે આ બધું પોતાની જ ભૂલો નડે છે બધી.
પોતાની ભૂલ દડે છે દાદા બરાબર છે. એ વખતે હું એમને ઘણી વખત છે તો કહેવાય નહીં આપણાથી, એમને એમ કહેવાય બહુ સારું છે, બહુ સારું છે, એમ તેમ કરી પટાય પટાય કરવાનું, બાળક જેવી અવસ્થા કહેવાય. હા બાળક જેવું વેદનીય અસાતા વેદનીય. તમને અસાતા ગમે? સાતા ગમે? શું ગમે? સાતા ગમે. શું કે? સાતા ગમે. અસાતા ગમે નહીં. તીર્થંકર ને સાતા અસાતા દેવ હોય. શું કે? એક વેદની ના હોય કદાચ. તીર્થંકર ગોત્ર બાંધે તે સાતા. જેના આ લોકો સંસારમાં સુખ દુઃખ બે શબ્દ કે છે એ સાતા વેદની અસાતા વેદની શબ્દ છે. શું છે? સાતા વેદની કાઢે લાગે, અસાતા વેદની ગરમી લાગે. બાકી સુખ તો દુઃખ તો હોય જ નહીં.